ધોરણ પાંચ વિષય હિન્દી પાઠ ચાર સોચ અપની અપની વિચાર પોતપોતા ના આ એક ચિત્રપાઠ આપેલો છે ચિત્રમાં એક ગામનું દ્રશ્ય જોવા મળે છે અને સવારનો સમય આપેલો છે ય એક ગામ કા દ્રશ્ય હે સુબહ કા સમય હે સૂર્યોદય હો ચુકા હે પક્ષી દાના ચૂકને કે લીએ ઘોંસલે સે નિકલ પડે હે એક ચરવાહા अपनी गये लेकर चराने जा रहा है रास्ते के नजीक एक बगीचा है बगीचे में तीन बच्चे दिखाई दे रहे हैं दो लड़कियां रंग बेरंगी तितली के पीछे दौड़ रही है एक लड़का भी तितली के पीछे दौड़ रहा है एक चरवाहा अपनी गाय गइये चरा रहा है सुबह का सूर्य पर्वत पशु पक्षी घर मंदिर पेड़ आदि के कारण दृश्य बहुत अच्छा दिखाई दे रहा है नीचे अभ्यास प्रश्न पहले प्रश्न के उत्तर दीजिए प्रश्न न उत्तर लखो नीचे प्रश्न पहले छे सूरज निकलने पर पक्षी क्या कर रहे हैं? जवाब सूरज निकलने पर पक्षी चुगने के लिए निकल पड़े हैं। प्रश्न चरवाहा क्या कर रहा है जवाब चरवाहा अपनी लेकर जा रहा है ग्रीचो नारियल के कितने पेड़ है? नारियल के दो पेड़ है चौथा प्रश्न चित्र में घर कितने हैं चित्र में पांच घर है पांच बच्चे

जवाब लखवा चरवा इस प्रकार सोचते होंगे कहाँ जाएंगे नदी की ओर या जंगल की ओर गायों को ज्यादा घास कहाँ मिलेगी दोपहर की रोटी कहाँ खाएंगे शाम को कब लौटेंगे बीजो प्रश्न है सुबह निकलने पर क्या क्या होता सूरज निकलने पर क्या क्या होता है तो सूरज निकले त्यारे शूस था छे विचारी ने लिखવાનું છે નો જવાબ निकलने पर चिड़िया चहचहाती है पक्षी दाना चुगने निकल पड़ते हैं पूरा संसार चेतना से भर जाता है सभी फूल खिल जाते हैं किसान अपने खेत में काम करने लग जाता है चरवाहे गायें चराने निकल पड़ते हैं बच्चे मां चौथा प्रश्न तुम बगीचे में होते तो क्या કરતે તમે બગીચામાં હોત તો તમે શું કરત તો એમાં લખવાનું મેં બગીચે મેં તો રંગબેરંગી ફૂલો કો જી ભર કરે ફૂલો કી સુંદરતા દેખતા ઝૂલે પર ઝૂલતા રંગબેરંગી તિતલિયા દેખ કર પ્રસન્ન હોતા ચોથો પ્રશ્ન છે કુત્તા ક્યાં સોચ રહ્યા હોગા કૂતરો શું વિચારી રહ્યો હશે તો જવાબ લખવાનું કુત્તા એ પ્રકાર સોચતા होगा पेलो छे यह आदमी कहाँ जा रहा होगा मैं इसके साथ जाऊँ या नहीं मुझे इसके साथ जाने से खाना मिलेगा मैं इस आदमी की हमेशा रखवाली करूँगा पाँच मो तितलिया उड़ती क्यों है जब आप तितलिया के पास पंख होते हैं इसलिए तितलिया उड़ती है छ दो या तीन पक्षी

છે તો વેપારી છે એની ઉપર એક ટોપલીમાં ટોપી છે તો જવાબ લખવાનો વેપારી ટોપલિયા લે જા રહા હે પછીનું ચિત્ર આપ્યું છે એમાં પ્રશ્ન આપ્યો છે વેપારી ટોપલી કહા રખતા હે તેમાં વેપારી છે ટોપલી ક્યાં રાખે છે તો ચિત્રમાં દેખાય છે કે વેપારી ટોપલી પેટકે નીચે રખતા હે પછીના ચિત્રમાં છે પેડ કે ઉપર કોણ હે પછી ઝાડ ઉપર કોણ છે તેમાં લખવાનું પેડ કે ઉપર બંદર હે ઝાડ ઉપર જો વાંદરો છે એ દેખાય છે પછીનો પ્રશ્ન છે બંદરોને ટોપલી ક્યાં કો ક્યાં કિયા પછી છે ઝાડ ઉપર વાંદરાઓ દેખાય છે ને ટોપલીનું શું કર્યું તો એમાં ચિત્રમાં દેખાય છે કે વાંદરાઓએ ટોપી માથે પહેરી છે તો જવાબ લખવાનો બંદરોને ટોપિયા પહેનલી પછી છે ચિત્ર છે એમાં છે વેપારીને ક્યાં કિયા ચિત્ર જોઈને પ્રશ્નનો જવાબ લખવાનો છે કે વ્યાપારી વેપારી એ પછી શું કર્યું તો ચિત્રમાં છે એ દેખાય છે કે વેપારી છે એની ટોપી નીચે ફેંકી દે છે તો નીચે લખો જવાબ લખવાનો છે વ્યાપારીને અપની ટોપી ઉતાર કર નીચે ફેંક દી પછીનો પ્રશ્ન છે ચિત્રની સામે આપેલો છે બંદરોને ટોપીઓ કયો ફેંક દી પછી સામે ચિત્રમાં દેખાય છે કે વાંદરાઓ પણ તેની ટોપી ફેંકે છે તો શું કામે ફેંકી દીધી તો જવાબમાં લખવાનો બંદરોને વ્યાપારી કી નકલ કર કે અપની ટોપી ફેંક દી વાંદરાઓ છે એ માણસોની નકલ કરે છે એટલા માટે વેપારીએ પોતાની ટોપી ફેંકી દીધી તો વાંદરા પણ પોતાની ટોપી ફેંકી દે છે પછીના ચિત્રની સામે પ્રશ્ન વેપારી ક્યાં કર રહા હે ચિત્રમાં વેપારી શું કરે છે તો વેપારી છે એ ચિત્રમાં ટોપી ભેગી કરે છે તો જવાબ લખવાનો વેપારી ટોપિયા બટોર રહા હે પ્રશ્ન નંબર ચાર ચિત્ર નીચે દીએ ગઈએ ચિત્ર કે આધાર પર પાંચ વાક્ય લિખીએ નીચે ચિત્ર આપ્યું છે એ ચિત્ર જોઈને એના વિશે પાંચ વાક્ય લખવાના છે તો ચિત્ર ઉપરથી લખવાનું છે ચિત્ર મેં પેડ ઓર પોધે દીખ રહે હે હરી ઘાસ ભી હે દૂર દૂર તીન પહાડ ખડે હે ઉપર ખુલ્લા આકાશ દેખાઈ દે રહા હે એક ફિસલપટ્ટી है फिसल पट्टी की दूसरी ओर सीढ़ी है फिसल पट्टी के ऊपर एक लड़की फिसल रही है फिसल पट्टी के पास एक लड़का खड़ा है दोनों भाई बहन खुश है